ભુજમાં પ્રથમ વખત કથક નૃત્યનું એક દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો હતો. વિશેષ તાલીમ ડોટર ઓફ ગુજરાત કૃપલ સોમપુરા દ્વારા આપવામાં આવી. ભુજમાં પ્રથમ વખત કથક નૃત્યનું એક દિવસીય વર્કશોપ યોજાયો. આ આયોજન ભુજમાં છેલ્લા બે દાયકાથી કાર્યરત કથક નૃત્યની તાલીમ આપતી કચ્છની એકમાત્ર સંસ્થા કલાક્ષેત્ર કથક ડાન્સ એકેડેમી દ્વારા કરવામાં આવેલ વર્કશોપનો હેતુ શાસ્ત્રીય નૃત્યની ઓળખ યુવા વર્ગમાં થાય તથા તેઓ આ નૃત્ય શીખવા પ્રેરિત થાય તેવો હતો. ઉપરાંત હાલ આ નૃત્ય શીખી રહેલા શિક્ષાર્થીઓને એડવાન્સ તાલીમ મળે તે પણ હતો. ભુજ સ્થિત KACET ટેકનો સેન્ટર હોલ પર સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી ચાલેલ વર્કશોપમાં ભુજ, માધાપર, અંજાર, ગાંધીધામ, મુંદ્રા વગેરે સ્થળોએથી 50 જેટલા જૂના અને નવા શિક્ષાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વર્કશોપમાં એકેડેમીના સંચાલકો નૃત્ય વિશારદ ડૉક્ટર મીનાબેન લાલપુરા, નૃત્ય વિશારદ સ્વાતિબેન સોમપુરાનું માર્ગદર્શન મળેલ, ઉપરાંત વિશેષ તાલીમ કૃપલ સોમપુરા દ્વારા આપવામાં આવી હતી. અત્રે એ પણ યાદ કરવું રહ્યું કે બરોડાની MS યુનિવર્સિટીની ગોલ્ડ મેડાલિસ્ટ ડોટર ઓફ ગુજરાત કુમારી કૃપલ સોમપુરા ગત તારીખ 28 જાન્યુઆરીના મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયેલ ઉત્તરાર્ધ મહોત્સવમાં પોતાની કલાના તેજ પાથરી ચૂકી છે. ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ અનેક સ્પર્ધાઓમાં એવોર્ડ પ્રાપ્ત કરી અને કચ્છને ગૌરવ અપાવ્યું છે. વર્કશોપના સમાપન સત્રમાં તમામ શિક્ષાર્થીઓએ દિનભર શીખેલ કળાનું નિદર્શન કરેલ અને અંતમાં સૌને ઉપસ્થિત KACES સોસાયટી પ્રમુખ રજનીભાઈ પટવા, શ્રીમતી રીટાબેન પટવા, સામાજિક કાર્યકર શ્રી શંભુભાઈ જોશી, હિતેનભાઈ દામા, ભારતીબેન સોમપુરા, અર્ચના સોમપુરાના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.